विद्यार्थी मित्रों, चैप्टर नंबर 9 आनुवंशिकता अने उद्विकास। हवे एमां आपणे वात करवानी छे एक दृष्टांतनी। तो उद्विकास पर हवे आपणे वात करीशुं। आनुवंशिकतानी वात आपणी पूरी थई। हवे आपणे कयो मुद्दो आवे छे? उद्विकास। तो प्रश्न छे के भिन्नतानी प्रवृत्ति आंतर संरचनाकीय बनवा माटे शू जवाबदार छे? तो ज्यारे भिन्नता एटले शू? जुदापण। तो जुदापणा माटे शू जवाबदार होई शके? तो एनो मतलब आपणे एवुं कहीए छे के आनुवंशिक लक्षणों माटे डीएनए जवाबदार छे। एटले के डीएनए माता पितामांथी ज्यारे संतानमां उतरी आवतुं होय, એ ડીએનએ જે સંતતિમાં ઉતરી આવે જે આનુવંશિકતા માટે જવાબદાર છે। તો જ્યારે એ ડીએનએમાં કંઈક ફેરફાર આવે તો એના કારણે ભિન્નતા આવે છે। તો ડીએનએ પ્રતિકૃતિમાં ત્રુટી આવી એટલે કે કંઈ પણ જુદાપણું આવવું, પ્રતિકૃતિ એટલે એના જેવી જ ડીએનએની કોપી બનવી। અને બીજું એવું કહે છે કે લિંગી પ્રજનન, કારણ કે લિંગી પ્રજનનમાં બે જુદા જુદા વિરુદ્ધ જાતિના જન્યુઓ જ્યારે એકબીજા સાથે જોડાય તો, અથવા પિતૃઓ જ્યારે જોડાય અને જન્યુનું નિર્માણ કરે, એને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ। તો બે વિરુદ્ધ જાતિના પિતૃ હોય તો એના કારણે સંતતિમાં જુદાપણું આવવાની શક્યતા રહેલી છે, એટલે કે ભિન્નતા આવવાની શક્યતા રહેલી છે। હવે એક અહીંયા આપણે પ્રશ્ન છે કે યોગ્ય ઉદાહરણની મદદથી પ્રાકૃતિક પસંદગી સમજાવો, અથવા તો પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં ઉદ્વિકાસની દિશા સૂચવે છે વિસ્તૃત રીતે સમજાવો। તો પહેલો તો પ્રાકૃતિક પસંદગી કોને કહેવાય? તો એવું કહે છે કે કુદરત, પ્રાકૃતિક એટલે કે કુદરત। તો કુદરત જેને પસંદ કરે તે તે જીવી જાય છે, અને કુદરત જેને પસંદ કરતી નથી એવા સજીવો મૃત્યુ પામે છે। હવે જ્યારે એક સરખા સજીવો હોય તો એમને દરેક બાબતે એમની જરૂરિયાતો કેવી હોય? સરખી હોય। અને જો સરખી હોય ત્યારે એમની વચ્ચે સ્પર્ધા થાય, બરાબર? અથવા તો આપણે એવું કહીશું કે અને સ્પર્ધામાં કોણ જીતશે? તો જે બળવાન હશે, મજબૂત હશે, તાકાતવર હશે, જીતી જશે। અથવા તો આપણે એવું કહીશું કે ધારો કે કોઈ સજીવ અનુકૂલન સાધે છે, એટલે કે એ પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈને જો રહે તો એને કુદરત પસંદ કરશે, અને જે અન્ય અનુકૂળ નથી થતું એને કુદરત પસંદ કરતી નથી। તો હવે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે લીલા પર્ણ, જે બધા પર્ણ હતા એ લીલા હતા, એમાં લાલ ભમરાનો એક સમૂહ રહેતો હતો। હવે લીલા પર્ણ હોય અને એમાં લાલ ભમરા હોય તો લાલ ભમરા તરત જ દેખાઈ આવે લીલા ઉપર। તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ પામે છે। હવે કાગડાઓ જે છે એ આ ભમરાને ખાઈ જાય છે, એટલે કે એના કુદરતી ભક્ષકો છે। હવે જ્યારે આ લાલ ભમરા હતા એમને પ્રજનન દરમિયાન લિંગી પ્રજનન કરતા હતા, તો એ દરમિયાન કંઈક જુદાપણું આવ્યું, કંઈક નવું લક્ષણ આવ્યું, અને લાલના બદલે લીલા રંગનો ભમરો ઉત્પન્ન થયો। તો હવે જે લીલા રંગનો ભમરો હતો એ લીલા રંગનો ભમરો પેલા લીલા પર્ણમાં દેખાયો નહીં, એટલે કાગડા એને ખાઈ શક્યા નહીં। તેનો મતલબ કુદરતે એને પસંદ કર્યો, અને એના કારણે, કારણ કે એણે શું અનુકૂલન સાધ્યું? તો એણે રંગ બદલ કર્યો। કેવા પ્રકારનો રંગ કર્યો? તો કે જેવા પર્ણ હતા એવો રંગ કર્યો। ધારો કે તમને અહીંયાથી લંડન મોકલવામાં આવે, તો લંડનમાં અથવા તો કેનેડા મોકલવામાં આવે, તો ત્યાં ઠંડી કેવી હોય? તો કે વધારે હોય। તો આપણે શું કરવું પડે? તો કે ત્યાંના જે ઠંડી હોય એની સામે રક્ષણ મેળવવા જેકેટ પહેરવા પડે, હીટરમાં રહેવું પડે, એ રીતના રહીને આપણી જાતને ત્યાંના એટમોસ્ફિયર સાથે, ત્યાંના વેધર સાથે ટેવડાવવું પડે। હવે જે વ્યક્તિ ત્યાંના વેધર સાથે એડજસ્ટ નથી થતું એણે શું કરવું પડે છે? ગયેલું વ્યક્તિ પાછું આવી જાય
અને આપણે અહીંયા ઇન્ડિયા પાછા આવે ને પછી તમે એમને પૂછો કે કેમ ભાઈ તમને કેમ ના ફાવ્યું, એટલે કે મને ત્યાંનું વેધર અનુકૂળ આવ્યું નહીં, આવું કહેશે એ લોકો. તો એનો મતલબ જો તમે એની સાથે અનુકૂલન સાધશો, તમારામાં એવા ચેન્જીસ લાવશો, તો તમે એની સાથે એ વાતાવરણ સાથે એડજસ્ટ થઈ શકો છો. તો અનુકૂલન સાધવું જરૂરી છે અને તો જ કુદરત એને પસંદ કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે પ્રજનન દરમિયાન રંગનું અનુકૂલન થયું અને શું થયું, તો કે લાલના બદલે લીલો ભમરો થયો. હવે જ્યારે લીલો ભમરો થયો તો લીલો ભમરાને તો પહેલાં કાગડા લીલા પર્ણમાં જોઈ શક્યા નહીં, અને જો ના જોઈ શક્યા એના કારણે લીલા ભમરા બચી ગયા અને લાલ ભમરાનો ખોરાક તરીકે એમણે કાગડાઓએ ઉપયોગ કર્યો. હવે ધીરે ધીરે શું થશે, તો કે લીલા જે ભમરા હતા એમની સંખ્યા વધતી જશે, કારણ કે લાલનો સતત શિકાર થતો રહે છે એટલે લાલની સંખ્યા ઘટતી જશે અને લીલાની સંખ્યામાં શું થાય છે, તો કે વધારો થાય છે, લીલાની સંખ્યામાં વધારો થશે. પરિસ્થિતિમાં દુર્લભ ભિન્નતા સમયના અંતરાલમાં વસ્તીનું એક સામાન્ય લક્ષણ બન્યું, કારણ કે તે ઉત્તર જીવિતતાના લાભની સ્થિતિ એટલે કે પ્રાકૃતિક પસંદગી હતી. ઇન શોર્ટ, પ્રાકૃતિક પસંદગી કોના દ્વારા થઈ, તો કે આ પ્રાકૃતિક પસંદગી કાગડા દ્વારા થઈ, કે લોકો લાલને ખાઈ ગયા જ્યારે લીલા જે હતા એ બધા શેમાં રહી ગયા, તો કે પેલા પર્ણમાં એ લોકો દેખાયા નહીં. તો આવી રીતના એમ કે પ્રાકૃતિક પસંદગી થવાના કારણે નવી જાતિનો ઉદ્ભવ થયો, અને ભમરાની કઈ જાતિ નવી ઉદ્ભવ થઈ, તો કે લીલા રંગની જાતિનો ઉદ્ભવ થયો. એવી જ રીતના બીજો પ્રશ્ન છે કે ભમરાની વસ્તીમાં રંગ પરિવર્તનના ઉદાહરણની મદદથી આનુવંશિક અપવાદનો સિદ્ધાંત સમજાવો. તો લાલ રંગના ભમરાની વસ્તીમાં પ્રજનન દરમિયાન રંગ વૈવિધ્યતા જોવા મળે છે, એટલે જુદાપણું જોવા મળે છે. હવે એક ભમરો લાલના બદલે ભૂરા રંગનો અથવા વાદળી રંગનો બને છે. આ ભમરાનો રંગ તેની સંતતિમાં આનુવંશિક થાય, એટલે એની સંતતિ પણ કેવી બને, વાદળી. એટલે પહેલાં તમે જુઓ બધા લાલ હતા, પછી આપણને જોવા મળે છે કે બધામાંથી એક ભમરો કયો થઈ ગયો. તો અહીંયા આપણે એક ભમરો જોઈશું, તો એ કેવા રંગનો દેખાય છે તમને, તો વાદળી રંગનો દેખાય છે. જ્યારે ફરી પાછે એની સંતતિ જોઈએ તો કેવી જોવા મળશે, તો કે વાદળી જોવા મળે છે, બરાબર. તો આવી રીતના વાદળી રંગના ભમરાની સંતતિ આપણને જોવા મળશે. હવે કાગડા તો જો ખાય તો કાગડા તો લાલ અથવા વાદળી બંનેઓને પર્ણમાંથી સરળતાથી ઓળખી શકશે? આમાં એવું થશે કે કોઈની એકની એકનો શિકાર બચી જશે? તો ના, એવું થતું નથી. એટલે બધાનો બંને રંગના વનનો શિકાર થશે, બરાબર. લાલ રંગના ભમરાનો પણ થશે અને વાદળી રંગના ભમરાનો પણ થશે. શરૂઆતમાં વસ્તીનું કદ વધતું જાય છે તેમ તેમાં વાદળી રંગના ભમરા ઓછા હોય છે. મોટાભાગના ભમરા કેવા રંગના છે? લાલ રંગના. હવે આ સ્થિતિમાં જો કોઈ એક હાથી આવે અને આ ઝાડીને વેરવિખેર કરી કાઢે તો એમાં કેટલાય ભમરા મરી જાય છે. લાલ રંગના ભમરાની વસ્તીમાં વાદળી રંગના ભમરા બચી જાય છે, એટલે વધારે કોનો મરો થાય છે? તો અહીંયા આકૃતિમાં તમે જો હાથીનો પગ બતાવેલો છે તમને, બરાબર. તો જે હાથીનો પગ બતાવેલો છે એ મોટાભાગે કોના ઉપર પડ્યો, તો કે લાલ ભમરા ઉપર પડ્યો, જેના કારણે લાલ ભમરા મૃત્યુ પામ્યા. અને કયા બચી ગયા? તો કે વાદળી બચી ગયા. તો આમાં એને પ્રાકૃતિક કોઈ પસંદગી કરી નથી. અહીંયા શું થયું છે, તો કે એને રંગ પરિવર્તન કોઈ લાભ કરી શક્યું નથી.
અહીંયા કંઈ લાભદાયક છે રંગ પરિવર્તન? ના, કેમ નથી? કારણ કે પહેલામાં તો લીલો રંગ હતો જે એના પર્ણ માટે જવાબદાર હતો, પર્ણમાં પણ લીલો રંગ હતો એટલે એને બચાવતો હતો આ ભમરાને. પણ અહીંયા તો વાદળી રંગ છે, તો વાદળી રંગ તો તરત જ દેખાઈ આવે છે લીલા પર્ણમાં, તો એ એને કાગડાથી તો બચાવતો નથી. પણ તે માત્ર સંજોગો વસાત જ એવી દુર્ઘટના સર્જાય કે જેમાં હાથીનો પગ લાલ ઉપર પડ્યો એટલે બધા લાલ મરી ગયા, એટલે કાને અકસ્માતે સર્જાયેલું કહેવાય છે. આમ નાની વસ્તીમાં કોઈ અકસ્માત ઉત્તર જીવિતતાના લાભ વગર કોઈ પણ જનીનોની આવૃત્તિમાં ફેરફાર કરે છે, જેને આપણે આનુવંશિક અપવાદનો સિદ્ધાંત કહીએ છે. જેને શું કહીએ છીએ? આનુવંશિક અપવાદનો સિદ્ધાંત, જેમાં કોઈ પણ પ્રકારનું અનુકૂલન સાધવામાં આવતું નથી અને તેમ છતાં પણ એમાં ભિન્નતા જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે કે ભમરાની વસ્તીમાં ખોરાકની પ્રાપ્યતા કેવી રીતે ભિન્નતા પ્રેરે છે સમજાવો. શું તે આનુવંશિક છે કે નથી અને શા માટે? તો લીલા પર્ણોવાળી ઘીચ જાળીમાં ભમરાની વસ્તીનો વધારો શરૂ થયો. જાળીમાં વનસ્પતિને રોગ લાગુ પડ્યો જેથી ભમરાઓને ખોરાક માટે પર્ણ કેવા થઈ ગયા? ઓછા. પરિણામે ભમરામાં પોષણ ઓછું થઈ ગયું અને જૈવભારમાં પણ ઘટાડો થયો. આવું કેટલીક પેઢી સુધી જળવાઈ રહે છે, થોડી પેઢીઓ સુધી જળવાઈ રહે છે. આ સ્થિતિમાં શરીરનો જૈવભાર ઘટે છે. આ ભિન્નતા આનુવંશિક નથી, અને આપણે આનુવંશિક ના કહી શકીએ. કેમ? કારણ કે જાળીમાં આ સાલ રોગ લાગ્યો છે, આવતી સાલ કદાચ રોગ ના પણ લાગે. જેમ અત્યારે આપણે કહીએ છીએ કે કોરોના ફેલાયેલો છે, બરાબર, ટૂંક સમયમાં આપણે એવું પણ કહી શકીએ કે કોરોના નહીં પણ હોય. તો જ્યારે ભવિષ્યમાં આપણે વાત કરતા હોઈશું 5 વર્ષ હોય કે એમ, તો આપણે એવું કહીશું કે 2020માં તો એવો કોરોના નામનો રોગ આવ્યો હતો, આમ તેમ એવી વાત કરતા હોઈશું. તો ઇન શોર્ટ અહીંયા એવું કહે છે કે જે ઝાડી છે એમાં વનસ્પતિને રોગ લાગુ પડે છે, તો આ રોગના કારણે ખોરાક માટે પર્ણ કેવા થઈ ગયા? ઓછા થઈ ગયા. તેથી ભમરાને પણ પૂરતું પોષણ મળ્યું નહીં અને એના જૈવભારમાં શું થાય છે? ઘટાડો થાય છે. ભમરા તેમના જીવનકાળ દરમિયાન ભૂખમરા કે પોષણના અભાવે જૈવભારમાં થતો ઘટાડો એ ઉપાર્જિત લક્ષણ છે. તેનાથી ડીએનએમાં ફેરફાર થતો નથી અથવા આ લક્ષણ આનુવંશિક હોતું નથી. જ્યારે જૈવભારમાં ઘટાડો થતો હોય તો એનો મતલબ એ લક્ષણ આનુવંશિક છે નહીં, ભિન્નતા જે છે એ આનુવંશિક નથી એવું આપણે કહી શકીએ, બરાબર. ભિન્નતામાં શું કહીએ છીએ આપણે? કે એમાં આનુવંશિકતા જોવા મળતી નથી. કેટલાક સમયગાળા દરમિયાન ભમરાની વસ્તીમાં ઘટાડો થાય છે, પણ કેટલીક પેઢી જળવાઈ રહે છે. આ ઉપરાંત જ્યારે વનસ્પતિમાં રોગ દૂર થઈ જાય, ખોરાક પૂરતો પ્રાપ્ત થઈ જાય, તો જે પેલો જૈવભાર હતો એ પાછો મેળવી શકાય છે અને ત્યાર પછીની પેઢીઓમાં વધારે આપણને જૈવભાર ધરાવતા ભમરા સર્જાય છે, બરાબર. હવે આગળ આપણે વાત કરીશું તો પ્રશ્ન આવે છે ઉપાર્જિત લક્ષણ અને આનુવંશિક લક્ષણોના ઉદાહરણ આપો. તો ઉપાર્જિત એટલે શું? તો સજીવો જે લક્ષણ પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવે અને તે આનુવંશિક ન હોય તેવા લક્ષણોને ઉપાર્જિત લક્ષણ કહેવામાં આવે છે. તો આપણે શું કહ્યું? જે લક્ષણ પર્યાવરણ સાથે આંતરક્રિયાથી વિકસાવે છે, એટલે પોતાની જાતે જન્મે ત્યારથી જે લક્ષણો એનામ નથી, પણ એને ધીરે ધીરે સ્કિલ ડેવલપ કરી છે એનામાં, બરાબર, તો એને આનુવંશિક હોતા નથી, જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ? ઉપાર્જિત લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે.
હવે આપણે જો વાત કરીએ કે દૈહિક કોષોમાં થતા ફેરફાર પ્રજનન કોષો ડીએનએમાં અસર કરતા નથી. જ્યારે દૈહિક કોષમાં ફેરફાર થાય તો એ ડીએનએમાં કોઈ ફેરફાર કરતા નથી. અનુગામી પેઢીઓમાં વારસાગમન પામતા નથી, તેથી આ લક્ષણો ઉપાર્જિત છે. એક તો ડીએનએમાં ફેરફાર નથી કરતા, બીજું પેઢી દર પેઢી વારસામાં ઉતરી નથી આવતા, માટે તે લક્ષણો કેવા છે? તો કે ઉપાર્જિત લક્ષણો છે. હવે એના ઉદાહરણ જોઈએ તો ખોરાકના કે પોષણના અભાવે ભમરાના જૈવભારમાં થતો ઘટાડો, અથવા તો ધારો કે આપણામાં કોઈનામાં જોઈએ કે ખોરાકના અભાવે થતો ઘટાડો, બરાબર. ખોરાકના મળન શરીર ઉતરી જવું, તો શું એની આવનારી પેઢીને એવું થશે કે નહીં જ મળે ખોરાક? તો ના, એવું જરૂરી નથી. ઉંદરોની પૂંછડીને કેટલીક પેઢી સુધી શસ્ત્રક્રિયા દ્વારા કાપીને જો દૂર કરવામાં આવે તો પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થતી નથી. એટલે એની જે પણ સંતતિ આવશે એ બધા પૂંછડીવાળા જ આવશે. કેટલીય પેઢી સુધી આવા પ્રયોગો કર્યા કે પૂંછડી કાપીને ફલન કરાવડાવ્યું, બે ઉંદરને પ્રજનન કરાવડાવ્યું, પણ જે સંતતિ આવી એ પૂંછડીવાળી જ આવે છે. એટલે કે પૂંછડી કાપવાથી એના જનન કોષોના જનીન ઉપર અસર થતી નથી. માનવ દ્વારા પાણીમાં તરવું, માનવ દ્વારા પોતાની સ્થાનિક ભાષા બોલવી, એ સિવાયની અન્ય ભાષાઓ બોલવી, રોલર સ્કેટ પહેરી સરકવું, અકસ્માતને કારણે ચહેરા પરનું ઈજાનું નિશાન, તો આ બધા જે છે એ પેલા વ્યક્તિઓમાં એના સંતાનમાં ઉતરી આવતા નથી. માટે એને ઉપાર્જિત લક્ષણો કહીશું. જ્યારે આનુવંશિક લક્ષણ એટલે સજીવો જે લક્ષણ પિતૃના પ્રજનન કોષ ડીએનએમાં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવ્યા હોય, એટલે હવે શું થશે, એમાં ડીએનએમાં ફેરફાર થઈ ગયો હોય તો આનુવંશિક લક્ષણ કહેવાય. જેના કારણે જનીનોમાં ફેરફાર થાય, પ્રજનન ક્રિયામાં ફેરફાર જોવા મળશે, અને પેઢી દર પેઢી એ લક્ષણો પછી વારસામાં ઉતરી આવતા હોય છે. ધારો કે ઉદાહરણ જોઈએ તો મનુષ્યમાં ત્વચાનો રંગ, આંખની કીકીનો રંગ અથવા કનિનિકાનો રંગ, વાળનું મૂળ સ્વરૂપની વાત કરીએ આપણે, કોઈકના વાળ બહુ કરલી હોય તો એમના સંતાનને વાળ એવા કરલી આવે છે, વટાણામાં છોડની ઊંચાઈ, બીજનો આકાર, પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન વગેરે, લીલા રંગના પર્ણો પર વસવાટ કરતી ભમરાની વસ્તી, લાલ રંગની હોય તો લાલ રંગ માટે જવાબદાર જનીનમાં ફેરફાર થાય, લિંગી પ્રજનનમાં પ્રજનન કોષો દ્વારા આ જનીન વારસામાં વહન પામે છે, પરિણામે લાલ રંગ પિતૃ ભમરાની સંતતિમાં લીલા રંગનો ભમરો ઉદ્ભવે છે, અને પછી પેઢી દર પેઢી એ લક્ષણ એના વારસામાં ઉતરે છે. તો આમ આનુવંશિક લાક્ષણિકતાઓ અને ઉદ્વિકાસનો એ અનિવાર્ય હેતુ છે એવું પણ આપણે કહી શકીએ. એવી જ રીતના જો આનુવંશિક અને એની બેની વચ્ચેનો જો આપણે તફાવત લેવો હોય તો તફાવત પણ આપણે લઈ શકીએ કે ઉપાર્જિત લાક્ષણિકતા અને આનુવંશિક લાક્ષણિકતા. તો ઉપાર્જિતમાં આપણે કહીશું તેનો વિકાસ પર્યાવરણની પ્રતિક્રિયા રૂપે થાય છે. શેના રૂપે થાય છે? પર્યાવરણની પ્રતિક્રિયા રૂપે. જ્યારે આનુવંશિકમાં આપણે કહીશું તેનો વિકાસ ડીએનએમાં ફેરફારની પ્રતિક્રિયા રૂપે થાય છે. પછી બીજો મુદ્દો, ઉપાર્જિત શેમાં જોવા મળે છે? દૈહિક કોષોમાં, જનન કોષોમાં નહીં. જ્યારે આનુવંશિક શેમાં જોવા મળશે? જનન કોષોમાં, દૈહિક કોષોમાં નહીં. ત્રીજું, ઉપાર્જિતમાં આપણે જોઈએ તો આ લાક્ષણિકતા અનુગામી પેઢીમાં આવતી નથી, એટલે વારસાગત ઉતરી આવતી નથી. જ્યારે આનુવંશિક લાક્ષણિકતા શું થશે? પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવે છે. ઉદાહરણ લઈએ હવે ઉપાર્જિતનું, તો ચહેરા પરનું નિશાન, ઉંદરની વાગ્યાનું કંઈ પણ નિશાન, ઉંદરની કપાયેલી પૂંછડી,
ચોક્કસ રમતમાં નિપુણતા, આ ઉપાર્જિત લાક્ષણિકતાના ઉદાહરણ છે. એવી જ રીતના ત્વચાનો વર્ણ, માથામાં વાળનું સ્વરૂપ, જડબાનો દેખાવ, આંખનો રંગ, આ બધા કેવા છે? આનુવંશિક લાક્ષણિકતાના ઉદાહરણ છે.